सामान्य प्रवाह विषय वाणिज्य व्यवस्था की अंदर चेप्टर नंबर 8 नाणाकीय संचालन एना विषय अपने अभ्यास करी रहा छे। आज वाणिज्य व्यवस्था ने संचालन में नाणाकीय संचालन में अंतिम मुद्दो कार्यशील मूड़ी ने असर करता परिबड़ों भणवाना छे, एटले के कुल कार्यशील मूड़ी ने असर करता परिबड़ों आज आप अभ्यास में भणवाना छे। तो जोईए पेलो धंधानो प्रकार अने स्वरूप। कार्यशील मूड़ी नी जरूरियात धंधाना प्रकार अने स्वरूप पर आधार राखे छे। जे वेपारी ने मोटा प्रमाणमां मालनो स्टॉक राखवो पड़तो होय अथवा तो शाक पर वेचाण वधारे करवुं पड़तुं होय तो ए लोकोने कार्यशील मूड़ीनी वधु जरूर पड़े छे, अने जे लोकोने ओछो स्टॉक राखवो पड़तो होय अथवा शाक पर वेचाण ओछुं होय रोकड़ेथी वेचाण वधु होय तो एवा संजोगोमां तमारे कार्यशील मूड़ीनी जरूरियात ओछी पड़े छे। एटले ज्यां श्रम प्रधान उद्योगो होय त्यां कार्यशील मूड़ीनी वधु जरूर पड़े छे। જ્યારે જ્યાં મશીન દ્વારા ઓટોમેટિક કામગીરી થતી હોય ઉદ્યોગોમાં તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે છે। દાખલા તરીકે અહીંયા પૂછે કે ગેસ અને વિદ્યુત જનરેટ કરતી કંપનીમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે। આમ क्या प्रकार नो धंधो छे अथवा क्या स्वरूपे धंधो छे एना आधारे कार्यशील मूड़ी नी जरूरियात उभी थाय छे, तो आ परिबळ असर करे छे। बीजू छे धंधानुं कद, हमणां वात करी हती एनुं एज धंधानुं कद। ज्यां धंधानुं कद नानुं त्यां कार्यशील मूड़ीनी जरूरियात ओछी, ज्यां धंधानुं कद मोटुं व्याप वधारे विशाळ कार्यक्षेत्र त्यां कार्यशील मूड़ीनी जरूरियात वधारे। त्रीजुं छे ઉત્પાદન ચક્ર, કાચા માલની ખરીદીને તૈયાર માલના ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર। એક વખત કાચો માલ ખરીદ્યા પછી એને તૈયાર માલમાં પુનરાવર્તિત થતા જે સમય લાગે એ જે સમયગાળો છે એને કહેવાય છે ઉત્પાદન ચક્ર। જો ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાર્યશીલ મૂડી છે એ વધારે જોઈએ। શું કામ? તો કે જ્યાં સુધી કાચા માલમાંથી તૈયાર માલ ન બને ત્યાં સુધી એ વેચાવાનો નથી, અને જ્યાં સુધી વેચાશે નહીં ત્યાં સુધી નાણું પરત આવશે નહીં। પરિણામે તમારી મૂડી એ કાચા માલમાં રોકાયેલી રહેશે તૈયાર માલ નહીં થાય ત્યાં સુધી। તો આનો અર્થ એમ થયો કે જ્યાં ઉત્પાદન ચક્ર મોટું ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ, જ્યાં ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો ત્યાં કાર્યશીલ મૂડીનો જરૂરિયાત ઓછી। આપણે અહીંયા ઉદાહરણમાં બતાવ્યું છે સુતરાઉ કાપડ સણ વગેરેમાં વધારે જરૂર પડે, જ્યારે ડેરી ઉદ્યોગ કે બેકરી ઉદ્યોગની અંદર કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી છે, કારણ કે બેકરીની અંદર રોજે રોજ પ્રોડક્શન અને રોજે રોજનું વેચાણ થઈ જાય છે, એમાં વધુ પડતો માલ રાખી મૂકવો પડતો નથી કારણ કે તાજું જ વેચાતું હોય છે। તો ત્યાં કાર્યશીલ મૂડી છે એની જરૂરિયાત ઓછી છે, કારણ કે તરત જ માલ તૈયાર થાય છે અને તરત જ એનું વેચાણ થઈ જાય છે, જ્યારે સુતરાઉ કાપડમાં કાચો માલ આવ્યા પછી ખૂબ લાંબી પ્રોસેસમાં ચાલીને ત્યારબાદ તૈયાર માલ થાય છે, પરિણામે ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે। ત્યારબાદ ચોથું છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર। ઉત્પાદન વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પડે છે। સામાન્ય રીતે જેટલું ઉત્પાદન, દાખલા તરીકે ગરમ કપડાનું અહીંયા ઉદાહરણ આપ્યું છે, એ જો શિયાળામાં ઉત્પાદન કરવા બેસે તો ક્યારે પણ માંગને પહોંચી વળશે જ નહીં। પરિણામે આવી કંપનીઓ શું કરતી હોય છે તો કે નિયત સમયમાં નિયત પુરવઠા મુજબ માલ બનાવે છે, એટલે કે એક સરખા પ્રમાણમાં માલ બનાવે છે અને જ્યારે પણ એમની માંગ નીકળે ત્યારે એ માંગને પહોંચી વળે છે। તો જ્યારે આવું થાય ત્યારે શું થશે તો કે માલ છે એ કાચો માલ ખરીદીને તૈયાર માલ બની ગયો છે છતાં પણ ગોડાઉનમાં પડ્યો રહેશે, કારણ કે એની અત્યારે કોઈ ડિમાન્ડ હશે નહીં, પણ જેવો શિયાળો શરૂ થશે
એટલે તરત જ ગરમ કપડાની માંગ વધશે અને માલ વેચાશે. તો આ સંજોગોમાં તમારો તૈયાર માલ સ્ટોક, એટલે તમને ખ્યાલ છે એ આપણી ચાલુ મિલકત થઈ, ચાલુ મિલકતનું મૂલ્ય એટલે કુલ કાર્યશીલ મૂડીમાં એડ થાય, અને કુલ કાર્યશીલ મૂડી છે એની જરૂરિયાત વધુ રહે જ્યાં મોસમી ઉત્પાદન થતું હોય ત્યાં. માંગ મોસમી હોય તો ત્યાં પણ આ પ્રશ્ન ઉભો રહે. તો ઉત્પાદનની નીતિ કયા પ્રકારની છે એના આધારે પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત નક્કી થાય છે. તો એ પરિબળ અસર કરે છે. ત્યારબાદ પાંચમું છે કાચા માલનો સંગ્રહ. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે ઉત્પાદકો જ્યારે ઉત્પાદન કરતા હોય છે ત્યારે એમને રો મટીરિયલ્સ એક ચોક્કસ સમયગાળા દરમિયાન મળતું હોય છે વિપુલ પ્રમાણમાં, જ્યારે પછી બહુ ઓછા પ્રમાણમાં મળતું હોય અથવા તો એવું પણ બને કે ભાવ પરિવર્તનો એવડા થયા હોય છે કે જેને કારણે કંપનીને કાચો માલ પહેલા નીચી કિંમતે મળતો હોય પછી ઊંચી કિંમતે મળતો હોય તો પડતર છે એમાં ફેરફાર થાય છે. આવા સંજોગોમાં કંપનીઓ શું કરે છે? તો કે કાચા માલનો સંગ્રહ કરે છે. આ જે આવી કંપનીઓ હોય કે જે કાચા માલનો સંગ્રહ કરવો પડતો હોય તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે. એક ઉદાહરણથી સમજાવું. દાખલા તરીકે બેસન બનાવતી કોઈ કંપની છે તો એમને જ્યારે ચણાનું ઉત્પાદન થાય અને માર્કેટમાં વેચાવા આવે ત્યારે ચણાનો ભાવ છે એ ઓછો હોય છે અને એ સિઝનમાં એક જ વખત વેચાણ માટે એક સાથે આટલો બધો સ્ટોક આવતો હોય છે. ત્યારબાદ વેચાતો તો હોય જ છે પરંતુ ઊંચા ભાવે વેચાતા હોય છે. તો કંપની શું કરશે? તો કે જ્યારે ચણાનું ઉત્પાદન બજારમાં આવશે અને એક સાથે વેચવા આવશે ત્યારે ભાવ નીચા હશે એવા સમયે આ બેસન બનાવતી કંપની છે ચણાની ખરીદી કરી અને માલનો સંગ્રહ કરી રાખશે, એટલે આખા વર્ષ દરમિયાન એને પડતર કોસ્ટ ઊંચી ના આવે, એક સરખા ભાવથી કાચો માલ મળી રહે છે. તો આવી કંપનીઓને વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે, પરંતુ જેમને માલ સંગ્રહ કરવાની જરૂર નથી એવી કંપનીઓ માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. તો આ બાબત પણ અસર કરે છે. છઠ્ઠું છે શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડી જરૂર, કારણ કે રોકડમાં રૂપાંતરિત થઈ ગયું, પરંતુ શાખ પર વેચાણની નીતિ અપનાવવામાં આવી હોય તો એવા સંજોગોમાં કાર્યશીલ મૂડી છે એની જરૂરિયાત વધે છે. શું કામ? તો કે કાચા માલની ખરીદી કરી છે એના પૈસા વેચાઈ ગયા પછી પણ પરત મળતા નથી, કારણ કે શાક પર વેચાણ છે, અમુક સમય પછી એ વેચાણા પછી પણ અમુક સમય પછી મૂડી આવશે, પરિણામે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ જાય છે. એ જ રીતે જો કાચો માલ શાક ઉપર મળતો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી મળે, કારણ કે જેટલી શાકથી આપણે વેચીએ છીએ એટલી જ શાકથી આપણને કાચો માલ મળતો હોય તો આપણે પણ એટલું પેમેન્ટ મોડું કરવાનું થાય. એનો અર્થ એમ થયો, જેટલું મોડું પેમેન્ટ આવશે એટલું જ આપણે સામે મોડું પેમેન્ટ કરીએ છીએ, પરિણામે કાર્યશીલ મૂડી વધારે રાખવાની જરૂર પડતી નથી. પણ જો રોકડેથી જ કાચો માલ ખરીદવો પડતો હોય અને શાક પર વેચાણ કરતા હોઈએ તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. એટલે શાખ નીતિ પણ કાર્યશીલ મૂડીને અસર કરે છે. સાતમું છે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર થવાની કેટલા સમયમાં થઈ જાય છે, ઝડપ ટૂંકમાં કહીએ તો એ પ્રમાણે પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરે છે. દાખલા તરીકે ઉઘરાણી જો ઝડપથી પતી જતી હોય તો આપણને નાણાં છે ઝડપથી મળી જાય, પરિણામે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે. જેવો માલ તૈયાર થાય એવો જ માર્કેટમાં વેચાવા આવી જાય અને વેચાઈ જતો હોય તો પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે. પરંતુ જો કાચા માલમાંથી તૈયાર માલ થયા પછી એ ગોડાઉનમાં પડ્યો રહેતો હોય અને અમુક સમય પછી એ વેચાવા જતો હોય તો એટલું આપણી મૂડી છે ત્યાં બ્રેક થઈ ગઈ, પરિણામે એવા સંજોગોમાં કાર્યશીલ મૂડી છે એની જરૂરિયાત વધી જાય છે. લેણી ઊંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો પણ કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે છે. આનાથી વિરુદ્ધ સ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. એટલે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર કેટલા ઝડપથી થઈ શકે છે એના આધારે પણ કાર્યશીલ મૂડી કેટલી રાખવી એની બાબત નક્કી થાય છે. એટલે આ પરિબળ પણ અસર કરે છે. આઠમું છે સ્ટોક ચલન દર. એટલે હમણાં જે મેં વાત કરી એ તૈયાર માલનો સ્ટોકનો ચલન દર ઊંચો હોય એટલે કે વધુ સ્ટોક પીડો રહેતો હોય તો કાર્યશીલ મૂડી પીડી રહેતો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે.
जो चलन दर ऊंचो हो एटले के जेवो माल बने छे एवो ज वेचावा वयो जतो हो तो कार्यशील मूडीनी जरूरियात ओछी रहे छे। एटले चलन दर ऊंचो स्टॉकनो चलन दर एटले चलितता एक जग्याएथी बीजी जग्याए ઉત્પાદનનો ગોડાઉનમાંથી બજારમાં માલ વેચાવા માટેનો ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડી ઓછી જોઈએ, જો માલ વધુ પડ્યો રહેતો હોય તો કાર્યશીલ મૂડી છે વધુ જરૂર પડે છે, એટલે સ્ટોકનો ચલન દર પણ અસર કરે છે। નવમું છે કામગીરીની કાર્યક્ષમતા, ઓછા પ્રયત્ને વધારેમાં વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા, ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપથી બનાવવામાં આવે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય છે। જો તમારી પાસે જે ઉત્પાદનના સાધનો છે એનો મહત્તમ એટલે આમ જોવો તો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે અને એટલે અહીંયા શબ્દ વાપરો છે કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો થાય તો એવા સમયમાં આપણને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી ઊભી થાય, ઉપરાંત ઉઘરાણી સમયસર પતી જતી હોય તો પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી જોઈએ છે। છેલ્લું છે દસમું નફાની ફાળવણી, ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે કારણ કે ડિવિડન્ડ રોકડમાં ચૂકવવું પડે છે, કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતો હોય ત્યારે ધંધામાં રોકડ વધુ બહાર જતી હોય છે, પરિણામે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે, ડિવિડન્ડ વધુ ચૂકવાઈ જાય એટલે કંપનીમાંથી રોકડ છે એ ચાલી જાય છે, પરિણામે વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે। તો મિત્રો આ થયા કુલ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો। અહીંયા આપણે આ ચેપ્ટર પણ પૂર્ણ કરીએ છીએ, નવા મુદ્દા સાથે નવા પાઠની શરૂઆત નવા વિડીયોમાં કરીશું। ત્યાં સુધી ભણતા રહો, વાંચતા રહો, આગળ વધતા રહો। ખૂબ ખૂબ ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।